આજે શિવરાત્રીના પવિત્ર દિવસે આણંદનગરના સર્વ વડીલો ભાઈઓ યુવાનોને પણ હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આણંદનગરના આણંદ જિલ્લાના લગભગ 20 સ્ટુડન્ટ યુક્રેનમાં છે, એ યુક્રેનમાંથી સારી રીતે પાછા દરેક સ્ટુડન્ટ્સ અને નાગરિક આણંદ જિલ્લાના આવી જાય એવી ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર, જે રીતે એમણે યુક્રેનમાં જે અમને પોતાએ ટ્રાય કર્યા છે અને લગભગ 5-1 ફ્લાઇટ આપણા દેશમાં પાછી આવી છે. પૂરેપૂરા ભારત દેશના દરેક નાગરિકો યુક્રેનથી પાછા આવી જશે. ફરીથી આણંદનગર, આણંદ શહેરના, આણંદ જિલ્લાના સર્વ નાગરિકોને, ગુજરાતના સર્વ નાગરિકોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. વર્તમાન સ્થિતિને લઈને જે આપણે જોઈ રહ્યા છીએ યુક્રેનની અંદર, આપણા ઘણા બધા કચ્છના વિદ્યાર્થીઓ પણ યુક્રેનની અંદર અભ્યાસ અર્થે ત્યાં કણે જે વિદ્યાર્થીઓ ગયેલા છે અને એ વિદ્યાર્થીઓ ત્યાં જે પણ ફસાયા છે એમને પરત લાવવા માટે ઘણા બધા વાલીઓ એમના માતા પિતાઓની રજૂઆત અને રૂબરૂ પણ મને મળ્યા હતા. અમે છેલ્લા 4-5 દિવસથી સતત એ દિશાની અંદર કામ કરી રહ્યા છીએ. વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને સતત આ બધા જ વિદ્યાર્થીઓનો સંપર્ક થાય અને એમની વાત, વિદ્યાર્થીઓની વાત જે છે, એમના વાલીઓની વાત જે છે, કે ભારત સરકાર સુધી પહોંચે અને આપણને સફળતા મળે અને એમને પરત લાવવા માટે, એના માટે સતત મારા ઓફિસ કાર્યાલયથી અમારા પ્રયત્નો ચાલુ છે અને મને વિશ્વાસ છે કે જલ્દીથી એમાં સફળતા મળશે અને હેમખેમ આપણે આપણા દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આપણે પરત લાવશું.